हालमा कांग्रेसना पूर्व गृहमंत्री अने राष्ट्रीय नेता शिवराज पाटिल द्वारा गीतामा जिहादनो उल्लेख कराया होवाना करायेला निवेदनो विरोध थई रह्यो छे। त्यारे सूरतमां एडवोकेट नीलकंठ बारोट द्वारा शिवराज पाटिलना निवेदनने वखोड़ी काढ्यो छे। कांग्रेसना सीनियर नेता अने पूर्व गृहमंत्री शिवराज पाटिल एक निवेदनने कारणे विवादमां छे। दिल्ली में एक पुस्तकना विमोचन में शामिल पाटिले जणाव्युं हतुं के जेहाद मात्र कुरान नहीं पण गीतामां पण छे, जीसस में पण जेहाद छे। ज्यारे तमाम प्रयास पछी पण सारा विचार ने कोई समझतुं नथी त्यारे शक्तिनो उपयोग करवो जोईए। महाभारत में गीतानो एक हिस्सो छे एमां पण जेहाद छे। महाभारत में श्रीकृष्ण अर्जुन ने जेहाद ना पाठ भणाव्या हता। आ निवेदन ने लई देशभर में विरोध थई रह्यो छे। કોંગ્રેસના અગ્રણી એવા શિવરાજ પાટીલજી દ્વારા હાલમાં જે ગીતામાં પણ જેહાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું એક વિવાદિત જે બયાન આપવામાં આવ્યું છે એનાથી સમગ્ર હિન્દુ સમાજને અને સનાતન ધર્મની લાગણીને ખરેખર ઠેસ પહોંચ્યું છે। મહાભારત ગીતા કૃષ્ણ અને અર્જુનને સંવાદ એ જો જોવામાં આવે તો કૃષ્ણે એ વખતે એમ કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત अभ्युत्थानम अधर्मस्य तदात्मानम सुजाम्यहम् परित्राणाय च साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। आ धर्मना रक्षण करवा माटे हूँ युगे युगे हूँ अवतार लेश एवी बात कहेली छे। अने महाभारतना युद्ध वखते ज्यारे अर्जुननुं गांडीव पोताना हाथमांथी सरकी गयुं ज्यारे अर्जुनने एम लाग्युं के आ हूँ युद्ध नहीं करी शकुं त्यारे भगवान श्री कृष्ण एम कह्युं तुं अर्जुनने क्या धर्मनु युद्ध छे अने माटे तारे आ धर्मनु युद्ध लड़वानु छे। एटले महाभारतना युद्ध ने जिहाद साथेनी जे सरखामणी करेली छे ए मने लागे छे के राजकारणीए खूब खराब रीते आ सरखामणी करेली छे। दरेक राजकारणीए पोते कोई पण संस्कृति ने के कोई पण देशना इतिहास ने जाण्या वगर कोई पण रीते एनो बीजा कोई शब्दनी साथे शब्द प्रयोग करवो ए तद्दन खोटू छे। अने आ शिवराज सिंह पाटिलना जे आ निवेदन थी हिंदू समाजनी अने सनातन धर्मीओनी लागणीओने खरेखर खूब ठेस पहोंचेली छे। સાથે તેમનું કહેવું છે કે હિન્દુ ધર્મ સિવાય અન્ય ધર્મોમાં પણ જેહાદનો ઉલ્લેખ છે એનો રિસ્પોન્સ। જેહાદ શબ્દ એ આજે જોવા જઈએ તો એ હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિને આસ્થાથી તદ્દન વિપરીત છે। આપણે જોઈએ તો વિક્રમ સંવત હિન્દુઓ માટે એમ કહેવાય છે કે નવ વર્ષ એટલે વિક્રમ સંવત, ચક્રવર્તી રાજા વિક્રમાદિત્યથી એ શરૂ થયેલું વિક્રમ સંવત આજે 2078 સુધી પહોંચેલું છે। દેશની જો સંસ્કૃતિ જોઈએ કે વર્લ્ડની સંસ્કૃતિ જોઈએ તો સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે અને વિક્રમ રાજાથી જ આપણે એનું કેલેન્ડર ગણીએ છીએ। હું મહાભારત કે રામાયણની વાત નથી કરતો, એ તો હજારો વર્ષ જૂની વાત છે, હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો ઉલ્લેખ છે। માત્ર રાજા વિક્રમાદિત્યના સંવતની વાત કરીએ તો આજે 2078-2079 નું સંવત છે। સાથે સાથે જો ઈસવીસન ઈસુ ખ્રિસ્તના વર્ષની વાત કરીએ તો 2022 નું વર્ષ છે કે હવે પછી ટૂંક સમયમાં 2023 આવશે। અને મુસ્લિમના વર્ષની વાત કરીએ હિજરી તો 1444 છે હિજરી। તો આ પ્રમાણે આપણે જોવા જઈએ તો સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ એ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે, વિક્રમ સંવત ક્રમ સંવતની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ તો પરાપર્વથી ચાલી આવેલી છે। ત્યારબાદ જોઈએ તો ક્રિશ્ચિયન સંસ્કૃતિ, ત્યારબાદ જોઈએ તો મુસ્લિમ સંસ્કૃતિનો ઉલ્લેખ થાય છે। એટલે વર્ષોથી જ્યારે હિન્દુસ્તાનની સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ એ તો હંમેશા વસુદેવ કુટુંબકમની ભાવના કરેલી છે, એમાં જેહાદ જેવો કોઈ શબ્દ પ્રયોગ થઈ જઈ શકે। અને જેહાદના શબ્દના પ્રયોગથી આપણે જોઈએ છીએ કે અમેરિકામાં ટ્વીન ટાવર ઉપર હુમલો થયો એ પણ જેહાદી હુમલો થયો, કે બોમ્બેના તાજ હોટલમાં હુમલો થયો એ પણ જેહાદી હુમલો થયો। એટલે જેહાદ શબ્દથી બીજા લોકોને નુકસાન પહોંચાડવાની જ્યારે વાત થાય છે એવા કોઈ શબ્દ પ્રયોગને આધીન તમે એવા શબ્દ પ્રયોગને સમયાંતરે તમે ગીતાની સાથે સાંકળી લો, સમયાંતરે તમે મહાભારતની સાથે સાંકળી લો કે કૃષ્ણએ જે અર્જુનને કીધું એને તમે કહી શકો એ ખરેખર આ શબ્દનો પ્રયોગ નહીં કરાય। આ શબ્દથી ઘણી મોટી લાગણીઓ હિન્દુ સમાજની અને સનાતન ધર્મીઓની દુભાયેલી છે। તમારા મતે જેહાદને તમે શું પરિભાષા આપશો? જિહાદની હાલની જે પરિભાષા છે જેને ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે કહીએ કે જ્યારે એમ કહેવામાં આવે છે કે પોતે પોતાના ધર્મ સિવાયના અન્ય ધર્મને હાનિ પહોંચાડવી, નુકસાન પહોંચાડવી, એવા જે કૃત્યો હાલમાં થઈ રહ્યા છે જેને આપણે જેહાદી કૃત્યો કહીએ છીએ। જેહાદ શબ્દ વિશે અને એની પરિભાષા વિશે જો આપણે ઊંડા નહીં ઉતરીએ તો હાલમાં એટલું ચોક્કસ કહી શકીશ કે જે પ્રમાણે હાલમાં જે કૃત્યો થઈ રહ્યા છે જેહાદી કૃત્યો
એ કોઈ કોઈ ચોક્કસ સમાજને અન્ય બીજા કોઈ સમાજને અન્ય કોઈ ધર્મને નુકસાન પહોંચાડવાના જે કૃત્યો થઈ રહ્યા છે એ જેહાદી કૃત્યો થઈ રહ્યા છે. તો સુરતમાં રહેતા એડવોકેટ નીલકંઠભાઈ પણ તેનો વિરોધ કરી મીડિયા સમક્ષ વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ન્યૂઝ, સુરત.